નમસ્કાર, સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે. આજના સમાચારની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. આજે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીની 192મી જયંતિ ઉજવણી કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રહેશે ઉપસ્થિત. 50,000 ઉપરાંત લોકોની પણ કાર્યક્રમમાં ભાગીદારીની આશા. ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુંબઈમાં મેક ઇન ઇન્ડિયા સપ્તાહનો કરાવ્યો પ્રારંભ. 21,400 કરોડ રૂપિયાના મૂડીરોકાણ માટે થયા કરાર. પદ્મશ્રી ગુણવંત શાહને ગુજરાતી સાહિત્યના સર્વોચ્ચ સાહિત્ય રત્ન એવોર્ડથી કરાશે સન્માનિત. સાહિત્ય ક્ષેત્રે શ્રી શાહે આપેલા ઉત્કૃષ્ટ પ્રદાન બદલ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કરાઈ પસંદગી. વલસાડ જિલ્લાનો તિથલ બીચ બનશે દેશનો સર્વપ્રથમ ડિસેબલ ફ્રેન્ડલી બીચ. છેક સમુદ્ર સુધી જવા ખાસ રેમ્પ સહિત દિવ્યાંગો માટે હશે તમામ સુવિધાઓ. મંત્રી મંગુભાઈ પટેલના હસ્તે બીચ નવીનીકરણ કાર્યનું કરાયું ખાતમુહૂર્ત. સુરતમાં લોકપ્રિય અભિનેતા અક્ષયકુમારની ઉપસ્થિતિમાં યોજાઈ નાઇટ મેરેથોન. ફિટનેસ જાગૃતિ માટે હજારો સુરતીઓ દોડ્યા રાત્રે. ઢાકામાં આઈસીસી અંડર 19 વિશ્વકપની ફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ભારતનો ધબડકો. તો આજે વિશાખાપટ્ટનમમાં ત્રીજી T20 જીતી શ્રેણી વિજય માટે ઉતરશે શ્રીલંકા અને ટીમ ઇન્ડિયા. સમાચાર વિગતવાર જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહર્ષિ સરસ્વતીની 192મી જયંતિ પર આયોજિત સમારોહ નઈ દિશા સંકલ્પનું ઉદઘાટન કરશે. આ સમારોહનું આયોજન ડીએવી કોલેજ મેનેજમેન્ટ સમિતિ, આર્ય પ્રાદેશિક પ્રતિનિધિ સભા અને આર્ય પ્રતિનિધિ સભા હરિયાણા દ્વારા નવી દિલ્હી સ્થિત જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં થઈ રહ્યું છે. આ સમારોહમાં હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં 50,000થી વધુ લોકો ઉપસ્થિત રહેશે, જેમાં શિક્ષકો, ડીએવીના પૂર્વ વિદ્યાર્થીઓ અને દુનિયાભરથી આવેલા આર્ય સમાજના સભ્યોનો સમાવેશ થશે. દેશમાં ડીએવીના લગભગ 800 સંકુલ છે, જેમાં 20 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ડીએવીની સ્થાપના 128 વર્ષ અગાઉ કરવામાં આવી હતી. નિર્માણ ક્ષેત્રે દેશની ઉપલબ્ધિઓને વૈશ્વિક ફલક પર રજૂ કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુંબઈના વરલી સ્થિત નેશનલ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ઇન્ડિયા ખાતે મેક ઇન ઇન્ડિયા સપ્તાહનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારતની 65% વસ્તી 35 વર્ષથી નીચેની છે, તેથી વૈશ્વિક સ્તરે નિર્માણ હબ બનવા ભારત તત્પર છે. ઉપરાંત તેમણે કહ્યું કે મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ ભારતની સૌથી મોટી સિદ્ધિ છે, જેના દ્વારા રોજગારી આપવામાં પ્રયાસો થઈ રહ્યા છે. આ પ્રસંગે સ્વીડનના પ્રધાનમંત્રી સ્ટીફન લોફવેન અને ફિનલેન્ડના પ્રધાનમંત્રી જુહા સિપિલા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીની હાજરીમાં 21,400 કરોડ રૂપિયાના રોકાણની સમજૂતી થઈ છે. મેક ઇન ઇન્ડિયા મિશનને દર્શાવતા રંગારંગ કાર્યક્રમ રજૂ કરાયા હતા, જેને નિહાળી સૌ કોઈ મંત્રમુગ્ધ થયા હતા. કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહને રાજકીય પૂર્વાગ્રહથી મુક્ત થઈને સરકારની સમીક્ષા કરવાની સલાહ આપી હતી. પોતાની ફેસબુક પોસ્ટમાં જેટલીએ કહ્યું કે અમારી સરકારના બદલે મનમોહનસિંહે જીએસટી જેવા મહત્વના સુધારા પર પહેલા પોતાની પાર્ટીને સલાહ આપવી જોઈએ. જેટલીએ કહ્યું કે મનમોહનસિંહના નેતૃત્વવાળી યુપીએ સરકાર દરમિયાન દેશ જ્યાં નીતિગત પંગુતાનો સામનો કરી રહ્યો હતો, ત્યારે એનડીએના સમય દરમિયાન દેશ વૈશ્વિક જ્યોતિ બનીને ઉભર્યો છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં પ્રાકૃતિક સંસાધનોની ભ્રષ્ટાચાર રહિત પૂરી પારદર્શિતાથી ફાળવણી થઈ રહી છે અને આ સરકારમાં ઉદ્યોગપતિ પોતાની ફાઇલ આગળ વધારવા સાઉથ બ્લોકના ચક્કર લગાવતા નથી. જાણીતા સાહિત્યકાર, ચિંતક અને કટાર લેખક ડોક્ટર ગુણવંત શાહને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્ય રત્ન એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. આ એવોર્ડ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રનો સર્વોચ્ચ એવોર્ડ છે. સાહિત્ય ક્ષેત્રે આપેલા વિશાળ પ્રદાન બદલ તેમની આ એવોર્ડ માટે પસંદગી થઈ છે. એવોર્ડ અંગે આભાર વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે તેઓને ગુજરાતી વાચકોનો વિપુલ પ્રેમ મળ્યો છે. આ એવોર્ડ બદલ તેમણે ખુશી અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવ્યાંગ માટે એક અનોખા અભિયાનનો પ્રારંભ કર્યો. તેમાંથી પ્રેરણા લઈ રાજ્યના પ્રવાસન વિભાગે વલસાડના તિથલના બીચને વિકસાવવા નિર્ણય કર્યો છે. દેશનો આ પ્રથમ અને એકમાત્ર બીચ એવો હશે જ્યાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હશે. રૂપિયા 4.66 કરોડના ખર્ચે વિકસિત થનારા આ બીચની વિશેષતા એ રહેશે કે દિવ્યાંગ પણ છેક સમુદ્રના પાણી સહેલાઈથી પખાળી શકશે. આ યોજનાની ખાતમુહૂર્ત વિધિ પણ યોજાઈ ગઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બહુવિધ યોજનાને ગુજરાત સરકાર સાકાર કરી રહી છે. તેમાંની એક યોજના છે તિથલનો દરિયા કિનારો. આ દરિયા કિનારો દેશનો પહેલો અને એકમાત્ર દરિયા કિનારો હશે જ્યાં દિવ્યાંગ પરિવાર છેક સમુદ્ર સુધી જઈ શકશે અને આહલાદક બીચનો નજારો માણી શકશે. છેક સમુદ્ર સુધી જઈ ચરણ પખાળવાના ઓરતા પણ તેઓ પૂરા કરી શકશે. આ માટે દિવ્યાંગો માટે ખાસ વોકવેનું નિર્માણ કરાશે. બીચ ને જો ભી ડેવલપમેન્ટ હૈ અપ ટુ દરિયા તક એક ભી સ્ટેપ્સ નહીં હૈ સભી રેમ્પ પે કામ હૈ ડિસેબલ ફ્રેન્ડલી 2 મહિને પહેલે વડા પ્રધાન શ્રી ને દિવ્યાંગ સબ દિયા થા તો દિવ્યાંગો કે લિયે યે બીચ બિલકુલ એક્સેસિબલ હોગા સુગમ ભારત અભિયાન કે ભાગ કે રૂપ મે યહાં એક ભી સ્ટેપ્સ નહીં હૈ સાઇનેજ મિલેગી પ્રોપર લાઇટિંગ મિલેગી ટોયલેટ ડિસેબલ ફ્રેન્ડલી હોગા ફૂડ કોર્ટ મે ભી કોઈ સ્ટેપ્સ નહીં હોગા આપ રેમ્પ કે સાથ તો ઇમેજ એન્હાન્સ કરવા માટે એ લોકોને જ અહીં એક જગ્યા આપવા માટે આખું બીચને આખું એક્ઝિસ્ટિંગ ટ્રીઝ છે એની સાથે સાથે અમે લોકો પ્રપોઝ ટ્રીઝ બી એટલા બધા કરીએ છીએ. બીચની રમણીયતામાં વધારો થાય અને સહેલાણીઓને સહુલિયત રહે તે હેતુસર રાજ્ય સરકાર રૂપિયા 4.66 કરોડના ખર્ચે તિથલ બીચનું નવીનીકરણ કરી રહી છે. રાજ્યના વનમંત્રી મંગુભાઈ પટેલે આ યોજનાનું ખાતમુહૂર્ત કર્યું. અહીંના આકર્ષણમાં જોગર્સ પાર્ક, ફૂડ કોર્ટ, પાર્કિંગ, એમ્ફી થિયેટર જેવી વિશેષતાઓ ઉપલબ્ધ થશે. તિથલની દરિયા કિનારેની એક શોભામાં નવીન બીચું ઉમેરાયું છે કે જેના થકી આખા ગુજરાતના લોકો ગુજરાત જો આવે તો તિથલ આવવાનું પસંદ કરશે. આ તિથલ બીચ ઉપર હવે વિકલાંગ એટલે કે દિવ્યાંગ લોકો પણ મુક્ત રીતે હરીફરી શકશે અને તિથલ બીચ ઉપર ફરવાનો આનંદ લઈ શકશે. તિથલ ગુજરાત પ્રવાસન વિભાગનું એક ઉત્તમ ઘરેણું છે અને આ બીચનું નવીનીકરણ માત્ર પ્રવાસનને જ નહીં સહેલાણીઓ માટે પણ સુંદરતામાં 4 ચાંદ લગાવી શકશે. નવીન પટેલનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, વલસાડ. ગઈકાલની રાત સુરતી લાલાઓ માટે ભારે રોમાંચની રહી. અવસર હતો નાઇટ મેરેથોનનો અને રોમાંચ રૂપે હતા લોકપ્રિય અભિનેતા અક્ષય કુમાર. સુરત શહેર પોલીસ, મહાનગરપાલિકા અને કલેક્ટર કચેરીના ઉપક્રમે યોજાયેલ આ નાઇટ મેરેથોનને ફ્લેગ ઓફ કરવા અક્ષય કુમાર અને અભિનેત્રી નિર્મિત કૌર આવી પહોંચ્યા ત્યારે તેમને જોવા માટે ભારે ભીડ ઉમટી હતી, જેને કાબૂમાં લેવા અક્ષય કુમારે વિનંતી કરવી પડી હતી. અક્ષય કુમારે મેરેથોનને લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવ્યું ત્યારે હજારો સુરતીઓ ફિટનેસ જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે દોડ્યા હતા. આ મેરેથોનના આયોજનમાંથી થતી આવક કેન્સર સારવાર માટે ઉપયોગમાં લેવાય છે. આ પ્રસંગે મંત્રી નાનુભાઈ વાનાણી, સાંસદ સી આર પાટીલ તથા પૂર્વ પોલીસ કમિશનર રાકેશ અસ્થાના ઉપસ્થિત પ્રોત્સાહન આપું. And yes, next time વધારે લોંગ રેસ માં લઈશું એન્ડ હોપ જે અમના રેસ બાકી છે તે લોકો કોઈ ધ બેસ્ટ વિન્સ એન્ડ ઓબ્વિયસલી આ ફન અને આ મેરેથોન હજી નેક્સ્ટ યર આવે ને હજી અમે બધા એટલા જ એક્સાઇટમેન્ટલી પાર્ટ લઈએ. થેન્ક યુ. કહે તો કેન્સર ટ્રીટમેન્ટ કે લિયે જો ભી ટ્રસ્ટ યહાં પે કામ કર રહા હૈ લાયન્સ ટ્રસ્ટ ઉનકો ડોનેશન જાતા હૈ ઓર કુછ ડોનેશન સીસીટીવી પ્રોજેક્ટ કે લિયે જાતા હૈ. આજ કાફી લોગ યહાં પે હાજર હૈ. મુજે પૂરી ઉમીદ હૈ કે ભવિષ્ય મેં ભી યે નાઇટ મેરાથોન સુરત કા એક માઇલસ્ટોન બનેગા.
વડોદરામાં એક એનજીઓ દ્વારા રસ્તા પરના ગરીબ અનાથ અને શ્રમિકોના બાળકોને પ્રાથમિક શિક્ષણ અપાઈ રહ્યું છે. એને મદદરૂપ થવા વડોદરા પોલીસ દ્વારા એક સ્તુતિય પ્રયાસ કરાયો છે. ગુજરાત પોલીસના સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી ગરીબ તેમજ અનાથ અને જરૂરિયાતમંદ બાળકો માટે ખાસ તાલીમ વર્ગના ભવનનું નિર્માણ કરાયું છે, જેનું લોકાર્પણ રાજ્યના પોલીસ વડા પીસી ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તાલીમ શાળામાં આદિવાસી, અનુસૂચિત જાતિ, અનાથ અને આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓ માટે કમ્પ્યુટર ક્લાસથી લઈ વાંચનાલયની સુવિધા કરવામાં આવી છે. બાળકો માટે ભોજન, ગણવેશ, પુસ્તકો તેમજ લાવવા લઈ જવાની વ્યવસ્થા પોલીસ દ્વારા કરાઈ છે. આ પ્રસંગે વડોદરા પોલીસ કમિશનર ઈ રાધાકૃષ્ણન તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બાળકો 21મી સદીના નાગરિકો થવાના છે, તે રીતે પ્રવેશે તેના માટે જે કંઈ અમારી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આંતર માળખાકીય સુવિધાઓ છે, શિક્ષણની, ઇન્ડોરની, આઉટડોરની, તમામ નિઃશુલ્ક આપવામાં આવશે. અને ઝૂંપડપટ્ટીઓ અને જ્યાં જ્યાં નિર્ધન લોકો રહે છે ત્યાંથી બાળકો અને બાલિકાઓને અહીંયા લઈ લેવામાં આવશે. શાળાએ વિદ્યાર્થીઓને પહોંચાડતી રિક્ષાના ચાલકો સાથે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી રણધીરસિંહ નકુમના વડપણ હેઠળ એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રિક્ષા ચાલકોને હાઈકોર્ટના હુકમને ટાંકીને શાળાએ બાળકોને લઈ જતી રિક્ષામાં કેટલા બાળકોને બેસાડી શકાય તે નિયમની છણાવટ કરી હતી. તેઓએ રિક્ષા ચાલકોને બાળકોને સલામત રીતે શાળાએ લઈ જવા અને પરત લાવવામાં ચુસ્ત નિયમનું પાલન કરવા સૂચવ્યું હતું. તેમણે નિયમનો ભંગ થવા બદલ દંડમાં થયેલા વધારાની જાણકારી પણ આપી હતી. આ બેઠકમાં ઉપસ્થિત રિક્ષા ચાલકોને વાહનોના નિયમન અને સલામત રીતે વાહન ચલાવવામાં હાઈકોર્ટના આદેશનું પાલન કરવા સહકાર આપવા જણાવાયું હતું. રોકી અને ગમે ત્યાં પેસેન્જર ભરતી હોય એ બાબતે સમજૂત કર્યા, ડ્રાઇવિંગ લેન, ઓવરટેકિંગ લેન શું કહેવાય એ બાબતે સમજૂત કર્યા અને એમને સમજાવવામાં આવ્યું કે તમારાથી કઈ રીતે ટ્રાફિકનો ભંગ થાય છે અને અત્યારે સમજૂત કર્યા. આજની તારીખમાં અમે છે જેટલા રિક્ષાવાળા છે અમુક ફાઇનાન્સની રિક્ષા ચલાવતા હોય એની પણ કેપેસિટી ખરાબ છે અને રિક્ષાના અંદર મેક્સિમમ જે સિટિંગ આપેલું હોય બરોબર છે, અત્યારે હું તમને કહું કે અમુકમાં 8 પેસેન્જરનું સિટિંગ આપેલું હોય છે બરોબર છે, અમુક રિક્ષામાં 6 પેસેન્જરનું આપેલું હોય, પણ એમાં અમે પણ એવી રીતના જોઈએ છીએ કે ભાઈ અમારું પણ ગુજરાન જે છે, આજે હું તમને કહું પેરેન્ટ્સને અમે ફરિયાદ કરીએ છીએ તો પેરેન્ટ્સ અમને શું છે નજીવી કિંમતના ભાડા આપતા હોય છે બરોબર છે, ને આપણા ગુજરાતના અંદર એટલું છે કે આપણા પાસે જે વાહનો છે બરોબર છે એ રેગ્યુલાઇઝિંગ અમે કરાવીને બધી સિસ્ટમ પ્રમાણે વીમો ભરતા હોય, ટેક્સ ભરતા હોય છે, જે કંઈ સરકારના ખર્ચા થતા હોય પણ અમે ભરતા હોય, પણ એમાં પણ અમે પુરવાર થતા નથી. નર્મદા જિલ્લામાં નર્મદા જયંતીની કિનારાના વિસ્તારોમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. નર્મદા નદીના વિશાળ કિનારા પર ઠેર ઠેર પ્રાચીન મંદિરો, તીર્થસ્થળો આવેલા છે. નર્મદા તટે માંગરોળના નર્મદા ઘાટે સદાનંદ સ્વામી મહારાજ, નારાયણદાસ મહારાજની ઉપસ્થિતિમાં ગ્રામજનોમાં ભાઈઓ બહેનોએ 1001 દીપક નર્મદા જળમાં તરતા મૂક્યા હતા, તેમજ ચૂંદડી શ્રીફળ ચડાવી નર્મદા સ્તોત્રના પાઠ કરવામાં આવ્યા હતા. નર્મદા જયંતીના અવસરે હજારો શ્રદ્ધાળુઓએ નર્મદામાં ડૂબકી લગાવી સ્નાનનો લહાવો પણ લીધો હતો. અમરકંટકથી વહેતી ખરતી માં નર્મદા સમગ્ર ગુજરાતની પાવન ધરતીને પુણ્ય કરનારી માં નર્મદા એવી આજે એની જયંતિ છે અને તે નિમિત્તે સમગ્ર ગ્રામવાસીઓ મોટી સંખ્યામાં ભેગા થઈને માં નર્મદા જયંતિની અને જયંતિ ઉજવી છે. યહ માં નર્મદા અમર કંટક કે મેકલ પર્વત સે શિવજી કી પુત્રી હોકર ભૂમિ કો પવિત્ર કરતે હુએ રત્નસાગર મિલી હૈ યે ઉત્તર વાહિની કા એક મહત્વ સ્થાન હૈ જહાં પર યે દીપક છે સ્વાગત કિયા ગયા. આજે ગ્રામવાસીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ હજારોની સંખ્યામાં દીવડા પ્રગટાવ્યા અને માતાજીને ચૂંદડી અર્પણ કરી, જ્યારે એકમાત્ર નર્મદા નદી એવી છે કે જેના દર્શન માત્રથી પવિત્ર થવાય છે. આ પવિત્ર નર્મદામાં સ્નાનનું વિશેષ ધાર્મિક મહત્વ છે. આજે ઉલ્લાસભેર નર્મદા જયંતિ ઉજવાઈ રહી છે. દૂરદર્શન સમાચાર માટે દીપક જગતાપ, નર્મદા. અને વાત કરીએ ક્રિકેટની તો આઈસીસી અંડર 19 વિશ્વકપ ચેમ્પિયનશીપની ફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝે ટોસ જીતીને ભારતને બેટિંગ આપી છે. ભારતની શરૂઆત અત્યંત નબળી રહી છે. ભારતના 5 ટોચના બેટ્સમેન આરઆર પંત, ઈશાન કિશન, અનમોલ પ્રીત, ડબલ્યુ સુંદર અને અરમાન જાફર સિંગલ ડિજિટમાં આઉટ થતા ડ્રેસિંગ રૂમમાં સોપો પડી ગયો હતો. વેસ્ટ ઇન્ડિઝ તરફથી જોસેફ 3, જ્યારે જોન અને સ્પ્રિંગરે એક એક વિકેટ ઝડપી હતી. મળતા સમાચાર મુજબ હાલ ભારતની સ્થિતિ 6 વિકેટે 102 રન છે. તો ભારત અને શ્રીલંકા વચ્ચે 3 T20 ક્રિકેટ શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ આજે વિશાખાપટ્ટનમમાં યોજાશે. શ્રેણી હાલ 1-1 થી બરોબર છે.
અને આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.